નમસ્કાર દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત. તટસ્થ, નિષ્પક્ષ અને સમસ્યાઓને વાચા આપતી પોસ્કાર ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ, શેર અને લાઇક કરો. બેલ બટન દબાવી સમાચારોની અપડેટ નિરંતર જોતા રહો. ઓસ્કાર ન્યૂઝ, ગામડાથી લઈને શહેરો તકના સમાચારો. જામનગર મહાનગરપાલિકામાં નવા પદાધિકારીઓની વરણી કરવામાં આવી. જામનગરને મળ્યા નવા મેયર તેમજ ડેપ્યુટી મેયર, તો કેટલાકના મેયર બનવાના રહી ગયા અરમાન. જામનગર ખાતે મનપા ચૂંટણીમાં બીજેપી દ્વારા 64 સીટોમાંથી 50 પર કબજો મેળવી જીત મેળવી હતી, ત્યારે જામનગર શહેર બીજેપી કાર્યાલય ખાતે આજે બીજેપીના જિલ્લા પ્રભારી ધનસુખભાઈ ભંડેરી દ્વારા મનપા પદાધિકારીઓના નામોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં જામનગર મહાનગરપાલિકામાં નવા મેયર ડેપ્યુટી મેયર સહિત પદાધિકારીઓની વરણી કરવામાં આવી. જે પ્રસંગે શહેર પ્રમુખ ડો વિમલભાઈ, મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકર સહિત બીજેપીના નેતાઓ દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા. જામનગર જિલ્લા પ્રભારી ધનસુખ ભંડેરી દ્વારા મેયર સહિતના નામોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં મેયર તરીકે બીનાબહેન કોઠારી, ડેપ્યુટી મેયર તરીકે તપન પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનમાન મનીષ કટારિયા, શાસક પક્ષ નેતા તરીકે કુસુમબહેન પંડ્યા અને દંડક તરીકે કેતન ગોસરાણીની નિયુક્તિ કરવામાં આવી હતી અને તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. મેયર તરીકે બીનાબેન કોઠારીનું નામ બોલતા જયશ્રીરામ અને તાળીઓના ગડગડાટથી સર્વને વધાવી લેવામાં આવ્યા હતા, તો બીજી તરફ સર્વે ઉપસ્થિત વિજયી કોર્પોરેટરો દ્વારા તમામ પદાધિકારીઓને વધાવી લેવામાં આવ્યા હતા. નામોની જાહેરાત થયા બાદ તમામ નવનિયુક્ત પદાધિકારીઓ ટાઉન હોલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં જામનગર મનપાની પ્રથમ સાધારણ સભા મળી હતી, જ્યાં વિરોધ પક્ષના નેતાઓ સહિત ચૂંટાયેલા કોંગ્રેસના કોર્પોરેટરો પણ જામનગરનો વિકાસ કેવી રીતે આગળ વધારવો, એમાં હરમેશ એક સાથી પક્ષ તરીકે અમે અગાઉ પણ ભેગા થયા છે અને તમને જરૂર પડશે ત્યારે અમે ભેગા રહેવાની અમારી તૈયારી પણ છે. પણ સંગઠનીય પદ રહી એક મેયર એટલે જામનગરના પ્રથમ નાગરિક કહેવાય. સંગઠનમાં નક્કી થાય માત્ર ખાલી પ્રોસિજર કરવા પૂરતા મેયર નથી. એ મેયર અગાઉ અમી બેને સાબિત કરી દીધું કે મેયર પદ કેને શોભે છે અને કેવી રીતે મેયર પદ જામનગરને શોધે. સૌ વિપક્ષના સભ્યોના પણ કામ થતા હતા. એના પછી આ 5 વર્ષ સુધી જામનગરની કમનસીબી કઈ તો કમનસીબી સાહેબ 5 વર્ષ સુધી વિપક્ષને કઈ સાંભળવામાં ના આવ્યા, કોઈ એવા કામ કરવામાં ના આવ્યા, વિશ્વાસમાં લેવામાં ના આવ્યું. આ વખતે હું બેનને રિક્વેસ્ટ કરું છું, બેન ભણેલા ગણેલા જે હોશિયાર છે અને મને એવી આશા છે કે પક્ષથી પણ પર રહી અને સંકલનથી પણ પર રહી ત્યાં તમારી વાત સાંભળવામાં આવશે. હું હજી એકવાર 64 સભ્યોને દિલથી અભિનંદન પાઠવું છું. ખૂબ આગળ વધો, તરફથી કરો અને પક્ષવાદથી પર રહી, કોંગ્રેસ ભાજપથી પર રહી, શહેરનો વિકાસ થાય. જયરાજ સિંહ જાડેજા, સુભાષભાઈ જોશી, કેશુભાઈ માડમ, પૃથ્વી સિંહ ઝાલા, કિશનભાઈ માડમ, અરવિંદભાઈ સભાયા, નિલેશભાઈ અકબરી, નિલેશભાઈ કગથરા, કૃષ્ણાબેન સોઢા, બબીતાબેન લાલવાણી, મનીષભાઈ કટારે અને વિનોદભાઈ ખીમસરિયા આ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો છે. હવે પદાધિકારી તરીકે દંડક તરીકે કેતનભાઈ ગોસરાણી, દંડક તરીકે કેતનભાઈ ગોસરાણી, પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી મનીષભાઈ કંટારિયા, ડેપ્યુટી મેયર તપન જસરાજ પરમાર, ડેપ્યુટી મેયર તપન જસરાજ પરમાર અને મેયર તરીકે બીનાબેન કોટ. સમગ્ર ટીમને, પ્રદેશ ભાજપ વતી અને મારા વતી ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને સમગ્ર આવનારા 2 વર્ષ માની મેયર બીનાબેન અને સમગ્ર ટીમના નેતૃત્વમાં જામનગરનો ખૂબ વિકાસ થાય અને સર્વ રીતે જે રીતે માની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નીતિનભાઈ પટેલની સરકાર. આગામી સમયમાં જામનગર ના વિકાસ માટે અમે કટિબદ્ધ છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસ ની રાજનીતિ કરી છે, એટલા માટે હું પણ એક મહિલા મેયર તરીકે જામનગર શહેર નો સર્વાંગી વિકાસ થાય એવા મારા પ્રયત્નો રહેશે. આગામી 2.5 વર્ષમાં હજી તો પદ થયા છે અને કારભાર સંભાળશું,
પછી જે કઈ પ્રોજેક્ટો કે જે કઈ હશે એના માટે અમે પ્રયત્ન કરીશું, જે આટલા વર્ષથી ભારતીય જનતા પાર્ટી જામનગર શહેરમાં વિકાસ કરતી આવી છે એને આગળ વધાવીશું. દ્વારા જામનગર શહેરના મહાનગરપાલિકામાં મારી ચેરમેન તરીકે નિમણૂક થઈ છે એ બદલ શિસ્તસ્થ નેતૃત્વ એવા આપણા નરેન્દ્રભાઈ, અમિતભાઈ, જેપી નડ્ડા સાહેબ, પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબ, વિજયભાઈ રૂપાણી સાહેબ, શહેરના આપણા માર્ગદર્શક એવા આરસી ફળદુ સાહેબ, હકુભા સાહેબ, પૂનમબેન, પ્રમુખ શ્રી વિમલભાઈ અને તમામ કાર્યકર્તાઓનો હું ખૂબ ખૂબ આભારી છું કે મારા જેવી નાની ઉંમરની વ્યક્તિ ઉપર ખૂબ મોટી જવાબદારી સોંપી છે એ બદલ હું સૌનો આભાર માનું છું. અને 25 વર્ષ થયા જામનગર શહેરમાં જેવી રીતે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને વિકાસરથ ચાલી રહ્યો છે એ રીતે એ કેમ ચાલે અને કેમ દોડે એ દિશામાં કામ કરશું. આભાર. નગરના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, નેતા, દંડક, સ્ટેન્ડિંગના સભ્યો આજે જે પાર્લામેન્ટરી બોર્ડે નામ આપાઈ જાહેર કર્યા છે. જામનગર ટીમમાં ખાવ ઉત્સાહ છે. કોર્પોરેટર મિત્રોએ અને પાર્ટી આ નામો વધાવ્યા છે ત્યારે સમગ્ર મેયર શ્રી બીનાબેન અને સમગ્ર ટીમને હું અભિનંદન આપું છું. જે રીતે દેશમાં નરેન્દ્ર મોદી સાહેબની સરકાર કામ કરી રહી છે સાચા અર્થમાં પ્રજાલક્ષી, ગુજરાતમાં વિજયભાઈ રૂપાણી, નીતિનભાઈ પટેલની સરકાર પ્રજાના કામો કરી રહી છે. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજીના નેતૃત્વમાં પાર્ટીના કાર્યકર્તાઓમાં જોમ ઉત્સાહથી પાર્ટીના મિત્રો લોકો વચ્ચે છે ત્યારે સમગ્ર રીતે જોઈ તો ગુજરાતમાં કેસરિયું વાતાવરણ છવાયેલું છે ત્યારે જામનગરમાં પણ અમારી ટીમની મહેનતથી આજે કમળ રંગ લાવ્યું છે અને જામનગરની પ્રજાએ પણ સાચા અર્થમાં ભાજપને ખૂબ સાથ આપ્યો છે ત્યારે અમારી ટીમના માધ્યમથી આગામી દિવસોમાં આ 2.5 વર્ષ માટેની ટીમ છે ત્યારે એ ટીમના માધ્યમથી જામનગરને ઉત્તમથી સર્વોત્તમ શહેર બનાવવામાં આ ટીમ નિર્ણાયક બનશે, સૌ સાથે મળીને કામ કરશે. અને જામનગર મહાનગરપાલિકાની આગામી જે નવી ટીમ છે એના માટે પ્રદેશ તરફથી જે આપવામાં આવ્યું છે એના નામ બોલું છું. પહેલા સ્ટેન્ડિંગ કમિટીના નામ બોલું છું.